મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી સરસ મજાની આ યોજનાની અંદર ઇઠયાવીસ પ્રકારના અલગ અલગ જે સાધનો એટલે કે ટુલકીટ ખરીદવા માટે છે સરકાર સહાય આપે છે જેની અંદર સિલાઈ મશીન હોય બ્યુટી પાર્લર માટે ના હોય ઇલેક્ટ્રિકલની દુકાન બનાવી હોય વગેરે જેવા સાધનો ખરીદવા માટે રૂપિયા પચીસ હજાર સુધીની સરકાર છે સહાય આપે છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આજના વિડીયોની અંદર તો આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની સાધન સહાય યોજના આવે છે તેની વિગતવાર વાત કરવાની છે આ યોજનાનો લાભ છે કોને કોને મળે છે પહેલાં એ જાણીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કે જે લોકો ઓબીસીની ની અંદર આવતા હોય એસીબીસીની ની અંદર આવતા હોય આર્થિક રીતે પછાત વર્ગની અંદર આવતા હોય લઘુમતી જાતિની અંદર આવતા હોય વિચરતી અને વિમુક્તિ જાતિના લોકોએ તેઓનું જીવન ગરિમા છે પૂર્ણ રીતે જીવી શકે અને જાતે પોતાના નાના વ્યવસાય છે તેની અંદર સ્વરોજગારી મેળવી શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે એના માટે માનવ ગરિમા યોજના છે સરકારે અમલમાં મૂકી છે મિત્રો હવે વાત કરીએ માનવ ગરિમા યોજનાની અંદર છે મિત્રો ખાસ કરીને જે કહેવાય ને કામ માટે ફ્રી સિલાઈ મશીન મળે છે તેમજ અવરલોકના મશીન વિનામૂલ્યે આપવામાં આવે છે ખાસ કરી કરીને બ્યુટી પાર્લરનો કોઈ ધંધો શરૂ કરવો હોય તો એના માટે તમને સાધન ટૂલ કિટ આપવામાં આવે છે ઇલેક્ટ્રિકલ સાધન ટૂલ કિટ આપવામાં આવે છે આવી અલગ અલગ વ્યવસાય શરૂ કરવા માટે અઠ્યાવીસ પ્રકારના જે વ્યવસાય શરૂ કરવા માટે છે ટૂલ કિટ આપવામાં આવે છે રૂપિયા પચીસ હજારની કહેવાય ને કે મર્યાદાની અંદર એ પણ વિનામૂલ્ય સાધન ટૂલ કિટ આપવામાં આવે છે મિત્રો વાત કરીએ કઈ કઈ પ્રકારની ટૂલ કિટ આપવામાં આવે છે સાધન ટૂલ કિટની અંદર કડિયા કામનું કામ કરતા હોય તો એને લગતી તમામ સામગ્રી આપવામાં આવે છે સેન્ટિંગ કામ માટે વાહન સર્વિસ અને રિપેરિંગ માટે આપવામાં આવે છે ત્યારબાદ મોચી કામ ધરજી કામ છે ત્યારબાદ ભરતકામ છે મિત્રો કુંભારી કામ છે વિવિધ પ્રકારની ફેરી હોય પ્લમ્બર હોય બરાબર ત્યારબાદ બ્યુટી પાર્લરના કોઈ ઇલેક્ટ્રિકલની દુકાન જે ઇલેક્ટ્રિકલ જે એપ્લાયન્સીસ રિપેરિંગ કરવું હોય ખેતીલક્ષી જે લુહારીલક્ષી હોય વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ છે મિત્રો સાવણીને સુપડા બનાવનાર દહીં દૂધ વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર છે ત્યારબાદ મિત્રો આથણા બનાવનાર છે ગરમ ઠંડા પીણા જે અલ્પહાર વેચનાર હોય એ પંચરની કીટ વેચનાર હોય ફ્લોર મિલ છે મિત્રો એટલે કે જે ઘરઘંટી આવે છે જે આપણે ઘરઘંટી ટાઈપની જે ફ્લોર મિલ આવે છે મોટી પછી મસાલા મિલ છે મિત્રો કોઈ રૂની દિવેટ બનાવનાર જે સખી મંડળની બેનો હોય મોબાઈલની રિપેરિંગ કરનાર હોય પેપર કપ અને ડીપ્સ બનાવનાર હોય બરાબર સખી મંડળની બેનો હેર કટિંગ વાળું કામ માટે કામ માટે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જે અનુસૂચિત જાતિના લોકો હોય તો એ લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે અને ખાસ કરીને આવક મર્યાદા છે મિત્રો જે ખાસ એક લાખ વીસ હજાર રૂપિયા છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની અંદર એક લાખ પચાસ હજાર છે એનાથી ઓછી હોવી જરૂરી છે એસીબીસીના લોકોને મળે છે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય જે અનુસૂચિત જાતિમાં આવતા હોય તો એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે મિત્રો અરજદાર છે એની અઢારથી સાઠ વર્ષની ઉંમર હોવી જોઈએ એની વચ્ચે મિત્રો અનુસૂચિત જાતિ પૈકી કહેવાય ને અતિ પછાત જાતિ માટે કોઈ છે આવક મર્યાદા જરૂરી નથી મિત્રો લાભાર્થી દ્વારા છે અથવા લાભાર્થીના અન્ય કુટુંબ દ્વારા છે આ યોજનાની અંદર અગાઉ લાભ લીધેલો ન હોવો જોઈએ મિત્રો ખાસ કરીને હવે જાતે નાના વ્યવસાય છે સ્વરોજગારી મેળવવા માટે છે આત્મનિર્ભય બનાવવા માટે માનવ ગરિમા યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે અને મિત્રો આ યોજના છે હવે ટૂંક સમયની અંદર છે શરૂ થવાની છે એ સમાજ કલ્યાણની પોતા તો મિત્રો જ્યારે પણ શરૂ થશે ત્યારે વિડીયો બનાવીને જાણ કરશું ખાસ એના માટે પુરાવા કયા કયા જુસે તો કે આધાર કાર્ડ જોશે તમારું રેશન કાર્ડ જોશે રહેઠાણનો પુરાવો જોશે મિત્રો અરજદારનો જાતિનો દાખલો પેટા જાતિનો દાખલો છે કઢવી લેવો તમારે અને આવકનો દાખલો છે તમારા પાસે રાખવાનો અભ્યાસનો કોઈ પુરાવો હોય વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તો એ તમારે એ જોશે બહાંદારીપત્રે જે કહેવાય ને સોગંદનામું જોશે અને એકારનામું બરાબર એ તમને અહીંયા બંને વસ્તુ છે એ બતાવેલી છે આ તમને એની ઓફિસિયલી વેબસાઇટ ઉપરથી બંને વસ્તુ મળી જશે એકનામું અને બાહેદારી પત્રક એ તમારે પીડીએફ ફોર્મેટની અંદર છે પ્રિન્ટ કઢાવી લેવાની અને તમારે ભરી અને ઓનલાઈન અપલોડ કરવાનું થશે મિત્રો તો ખાસ કાંઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અને વિડીયોને લગતી તમામ માહિતી છે ચેનલના માધ્યમથી મળતી રહે તમામ પ્રકારના તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા રહી